ફરીથી સંવાદદાતા ઉદય પાસે જઈશું. જી ઉદય, હા નિધિ, જે પ્રમાણે પોલીસ કર્મચારી ક્યારના પ્રયત્ન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો કે આ ડોરબેલ છે, આપણે ડોરબેલ વગાડવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. થોડા સમય પહેલા આ પણ ચાલુ હતો, હવે અત્યારે ડોરબેલ પણ બંધ થઈ ચૂક્યો છે. આ તરફ ઉપર સીસીટીવી કેમેરા લગાડેલા છે, તમે જોઈ શકો છો કે અંદરની તરફથી જે વ્યક્તિ હશે જોઈ શકતા હશે કે અત્યારે ઘરની બહાર શું ચાલી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ડરના કારણે, પોલીસની ધરપકડના ડરના કારણે જે છે એ દરવાજો ન ખોલી રહ્યા એવું કહી શકાય ચોક્કસથી. અને પોલીસ ક્યારે અત્યારે જ પ્રયત્ન કરી રહી છે આખરે કે કોઈ અંદરથી જવાબ આપે, કોઈ વાત કરે, પરંતુ કોઈ પણ પ્રકારનો પ્રતિઉત્તર જે છે ઘરની અંદરથી મળી નથી રહ્યો અત્યારે. અને પોલીસ કર્મચારીઓ જે છે એ તમે જોઈ શકો છો કે આસપાસના ઘરોમાં પણ પૂછપરછ કરી રહી છે કે આખરે આ ઘર માલિક જે સત્યમ શર્મા જે છે, જે કારના માલિક છે, જે કાર ચલાવી રહ્યા હતા, એ ક્યાં છે, છેલ્લે ક્યારે જોવામાં આવ્યા હતા, આ તમામ બાબતોને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે. આ પોલીસ કર્મચારી તમે જોઈ શકો છો કે બાજુના ઘરમાં પણ ઉપરની તરફ જોવા માટેનો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે ઉપરના ઘરમાં કોઈ છે કે નહીં. આ આખે આખા દ્રશ્ય અત્યારે આપણે અહીંયાથી જોઈ રહ્યા છીએ કે પોલીસ કર્મચારી મહેનત કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક, કે જે પ્રમાણે અકસ્માત સર્જાયા બાદ આરોપી ફરાર થયો, ફરાર થયા બાદ જે છે એની ધરપકડ પણ કરવી પડતી હોય છે, પોલીસ સમક્ષ એને હાજર પણ કરવો પડતો હોય છે, તો અત્યારે જે છે એ કોઈ પણ પ્રતિઉત્તર જે છે આ ઘરની અંદરથી મળી નથી રહ્યો. જી જી, બિલકુલ બિલકુલ ઉદય, અમારી સાથે જોડાયેલા રહેજો. મારા સંવાદદાતા અતુલ પણ સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે. પીડિત પરિવાર જે છે તેમની સાથે સંવાદદાતા અતુલે વાતચીત કરી હતી, આવો જોઈએ. મેઘા સિંગલ અને અમિત સિંગલ કે જેમને બીએમડબલ્યુ કાર ચાલકે ટક્કર મારી હતી, તેમના દીકરી અને દીકરા આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. શું ઘટના બની હતી, તમે શું જાણો છો? વો 10 o'clock પર હુઆ થા, ઇટ્સ લાઈક બહુત જ્યાદા રેકલેસલી કાર થી જો એકદમ એસે એક્સિડેન્ટ હુઆ, પેડ સે અથડાઈ, મમ્મા કો લગી વો ઉછલ ગઈ, એન્ડ ડેડ કો ભી લગા ઠોકર, તો મમ્મા કો ની બોલ મે ક્રેક હૈ, સો ઓપરેશન હૈ આજ, એન્ડ ડેડ કો એન્કલ મે લગા હૈ, તો ઉસકા હોગા ઓપરેશન. ये जो कार चालक था, आपको क्या इन्फॉर्मेशन अब तक मिल पाई है? हाँ, उसका इंस्टा आईडी मिला, सत्यम शर्मा नाम है, उसका एड्रेस भी मिल गया है हमें. एंड वो बहुत ज़्यादा ड्रिंक था और उसका ऑलरेडी 15 डेज पहले केस चला था, मतलब उसने कुछ बबाल हुई थी कोई पान वाले के साथ, और हमारे होने से पहले भी 3-4 जनों को ठोक कर आया था. गाड़ी की बहुत बुरी हालत थी. अच्छा, एक बच्चे के तौर पे आप क्या मांग करते हैं, पुलिस की कार्यवाही से आप खुश हैं क्योंकि 12 घंटे के ऊपर हो चुका है इस हादसे को? नहीं, इसमें जस्टिस मिलना चाहिए हमें, जो भी हुआ है इट्स लाइक जस्टिस होना चाहिए, स्ट्रिक्ट एक्शन लेने चाहिए, तो पता चले कि हमारी गवर्नमेंट स्ट्रांग है. जो ऐसे ड्रिंक एंड ड्राइव का होता है तो उस पर गवर्नमेंट स्ट्रिक्ट एक्शन लेती है. आपके पेरेंट्स वहाँ पे क्या करने के लिए पहुँचे थे जब ये पूरी घटना हुई है? तो एक्चुअली पिचकारी का इंस्टॉल वॉल था, तो जस्ट वो लोग उधर देखने गए थे पिचकारी वगैरह. सो आप सोचिए, एकदम अंदर मैदान में था, जैसे रोड पे भी नहीं थे वो लोग, तो गाड़ी कितनी बुरी तरह से होगी जो एकदम अंदर ही जाके ठुक गई. अच्छा, आपकी क्या डिमांड है? हमको जस्टिस मिलनी चाहिए, क्योंकि मतलब मेरे मॉम डैड मतलब वॉकिंग कर रहे थे, और मतलब ऐसे ड्रंक करके कार चलाना सेफ बिल्कुल नहीं है, और ऐसे करके बहुत से मतलब उससे पहले भी 4-5 जनों को ठोक के आए थे वो लोग. अच्छा, आप क्या कहेंगे, जिस प्रकार की घटना बनी है, पुलिस की कार्रवाई से खुश हैं क्योंकि दो बच्चे भी हैं, उनको लगा है ऑपरेशन करने की नौबत आ पड़ी है, कोई कसूर नहीं था, रास्ते पे साइड में थे और एक कार आती है टक्कर मार के चली जाती है. पुलिस अपनी कार्रवाई कर रही है, हम जनता से, मैं मतलब अहमदाबाद के लोगों से एक्सपेक्ट करती हूँ, आज अपना मीडिया इतना स्ट्रांग है कि हमें जस्टिस मिलना चाहिए, क्योंकि आज मेरी दीदी जिया जी थे, वो उनको गाड़ी ने टक्कर मारी, उनके नसीब थे वो बच गए, आज एक बंदे के पीछे पूरा परिवार परेशान हो रहा है, आज बच्चे अकेले हैं, हम लोग उनके साथ हैं, आज उन दोनों का शाम को ऑपरेशन है, आज ऑपरेशन से ठीक होते होते 2-3 महीने लगेंगे, ये तो भगवान के नसीब थे वो दोनों बच गए. इस तरह से हिट करके हिट एंड रन केस होगा तो उसमें सजा मिलनी चाहिए, ताकि यंगस्टर्स को पता चले कि ऐसे पी के गाड़ी चलाने में हम गुजरात वाले अलाउ नहीं करेंगे ऐसे. तो बन्ने दंपति के जे ब्रिज थी उतरता अनी साथे जे लगभग 20-21 फूट जेटलू अंदर नी तरफ उभू तू, त्यां बीएमडब्ल्यू कार चालक आव्यो जे नशानी हालत में होवानी वात अत्यारे सौ कोई करी रह्यु छे, अने साथे ज जे दंपति छे ते अत्यारे सारवार हेठळ छे, जेमनी ऑपरेशन करवानी नौबत आवी पड़ी छे, बाळको पण तेमना इच्छे छे कि जे पण कसूरवार छे तेने सजा थवी जोईए, पोलीस झड़पथी कार्यवाही आगळ वधारे. कैमरामेन अमित साथे अतुल तिवारी, जी मीडिया, अमदावाद.